દહેગામ તાલુકાના ભોય વડોદરા તેમજ ચકલાસીના યાત્રાળુ દ્વારકા સોમનાથ અને ગીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ભોય વડોદરા અને ચકલાસી ગામના 50 જેટલા યાત્રાળુઓ દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, ગિરનાર અને ચોટીલા જેવા ધાર્મિક સ્થળોએ ભગવાન અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા, તેમજ ભગવાન માતાજીના ચરણોમાં શીશ નમાવીને દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા 3 દિવસથી આ 50 જેટલા યાત્રાળુ લક્ઝરી પ્રવાસ કરીને જુદા જુદા ધાર્મિક સ્થળોએ ભગવાન માતાજીના સાનિધ્યમાં જઈને સમુદ્રના કિનારે જઈને અનોખો લાહો લીધો હતો. તેમાં ચકલાસી ગામના કૈલાસબેન વાઘેલા અને ભોઈ વડોદરાના ઉદ્દેશી ભાઈ ભોઈ અને કનુભાઈ ભોઈ તથા મહિલા સંગઠન સાથે ગ્રામજનો આ પાવન પ્રસંગે દ્વારકા અને બેટ દ્વારકાના દર્શન કરી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા હતા. આમ હરસોલી, વડોદરા અને ચકલાસીના 50 જેટલા યાત્રાળુઓ ખૂબ જ ખુશીમાં આનંદ ઉલ્લાસ સાથે પોતાનો યાત્રા પ્રવાસ સફળ પૂરવાર કર્યો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.